શું આપ્યું છે? અવલંબન છે. એ તો પછી આ શુભાશુભ માર્ગ તો ચાલે ને સાહેબ, જ્ઞાની ના હોય ત્યારે શુભાશુભ માર્ગ તો હોય જ ને દાદા. જ્ઞાની થયા કે શ્રી બધા જી 5000 25000 50000 માણસો પછી તો હવે પાછા જ્ઞાની એમની જોડે ના મળે કે એમને આપણો ડેવલપમેન્ટ ના થયો. પાંચ 25000 પામ્યા ના કહેવાય, પ્રાપ્ત કર્યું કહેવાય. શું કહેવાય? એમાંથી કેટલા પામ્યા એ તો ભવિષ્યમાં ખબર પડશે. સમજાય છે? કેટલા એવા હોય કે જ્ઞાન લીધા પછી ક્યારે આયા ના હોય ને આજ્ઞા હાથે ને સ્નાન સૂતક ના હોય, ના સમજાય. પણ તમે શું કો પામ્યા? ભગવાન કે છે આ પામ્યા નથી, એને પ્રાપ્ત કર્યું પુણ્ય ના આધારે. એને જ્ઞાન સાથે લેવા દેવા? જ્ઞાની નો આટલો પરિચય હતો, ભેગા થવું ને જ્ઞાન લેવું. સમજાય છે? બીજી કોઈ લેવા દેવા નહીં. પામ્યા ક્યારે કહેવાય? કે જ્ઞાની મળ્યા, જ્ઞાન મળ્યું અને એનો પુરુષાર્થ કરવા ભલે પ્રયત્ન કર્યો હોય, પ્રયત્ન કરે એ બધા પામ્યા કહેવાય. ભલે 1%, 2%, 5% પ્રયત્નમાં છે ને માટે પામ્યા કહેવાય. પણ જેને પ્રયત્ન ના હોય તો પામ્યા કેવી રીતે કહેવાય? પ્રાપ્ત થયું પણ પામ્યા નહીં, એટલે પરિણામ જ કહેવાય. પરિણામનું પરિણામ ના આવે. પરિણામ પ્રાપ્ત થયા પછી પુરુષાર્થ કરે, જ્ઞાની મળે, જ્ઞાન મળે એ પરિણામ છે. પછી પુરુષાર્થ કરે તો પામ્યા કહેવાય. એનું ફળ પણ, પણ મળ્યાનું ફળ ના મળે. મળ્યા એ પોતે જ ફળ છે. શું છે? ફળનું ફળ ના આવે. સમજાય છે? પુરુષાર્થ કરે એનું ફળ આવશે. એટલે આ સમજવાનું આપણે. આપણને બધાને તીર્થંકરો મળેલા જ છે. શું કીધું? કેટલી વાર મળ્યા છે? શું કીધું? એક વખત નહીં. પણ આપણે તીર્થંકરોને સમજી શક્યા, આપણે જ્ઞાનીને સમજી શક્યા નહીં. એમને તો આપ્યું જ્ઞાન, આપણે બધું જ્ઞાન લઈ ગયા શ્રદ્ધામાં. શેમાં લઈ ગયા? એમને કીધું કે કરો મી કરો સી કરો તી એ ભ્રાંતિ છે. હું કરું છું, તે કરે છે, તેઓ કરે છે એ ભ્રાંતિ છે. આવું એમને કીધું ને આપણે હું કરું છું, તે કરે છે, તેઓ કરે છે ને પુરુષાર્થમાં લઈ ગયા. એટલે રાગદ્વેષ થાય છે. શું થાય છે? સમજાય છે? એમને ભ્રાંતિ કીધું ને આપણે પુરુષાર્થમાં લઈ ગયા તો રાગદ્વેષ થાય છે. એટલે ભગવાને કહ્યું છે એનું આપણે ઊંધું જ સમજ્યા છે. એની તો આ દશા થઈ છે. શું થયું છે? સમજાય છે ને? એટલે ભગવાને ખોટું નથી કહ્યું, આપણે સમજ્યા ખોટું. ભગવાનની એક પણ વાત પક્ષપાતી હતી જ નહીં. આપણે પક્ષપાતી કરી. શું કીધું? કોઈ પણ દિવસ રામ કૃષ્ણ મહાવીરે પક્ષપાતી વાત કરી જ નથી, સાંપ્રદાયિક વાતો કરી જ નથી. એ તો જ્ઞાનીઓ હતા. પણ આપણે એને પક્ષમાં લઈ ગયા. આ અમારા ને આ તમારા. શું કીધું? આ અમારી ક્રિયા જુદી ને તમારી ક્રિયા જુદી, આ અમારા ભગવાન જુદા ને તમારા ભગવાન જુદા, આ અમારી ધજા જુદી ને તમારી. આપણે શું કર્યા? બધા ભેદ પાડ્યા. જ્ઞાનમાં ભેદ હોય? ભેદ અજ્ઞાનમાં હોય. શેમાં હોય? જ્ઞાનમાં ભેદ હોય. જ્ઞાન એટલે પ્રકાશ. પ્રકાશમાં કેવી રીતે ભેદ હોય? પણ પ્રકાશને હું સમજ્યો છું એમાં ભેદ હોઈ શકે. હું એની આ ડેફિનેશન કરું, પેલો પેલા નહીં કરે, પેલો બીજું કરે, એમાં શું પડી ગયું? ભેદ પડી ગયું. બાકી જ્ઞાનમાં ભેદ હોય જ નહીં. જે કૃષ્ણ ભગવાને જે ગીતામાં જ્ઞાન કહ્યું હતું એ જ જ્ઞાન મહાવીરને હતું. એમને કેવળ જ્ઞાન સ્વરૂપે હતું, અમને કેવળ દર્શન સ્વરૂપે હતું. જ્ઞાન બે પ્રકારના નહોતા. સમજાય છે? રામને તે જ જ્ઞાન હતું. રામ તો એ જ અવતારે મોક્ષે ગયા. કૃષ્ણ ભગવાન મોક્ષે જવાના અને મહાવીર મોક્ષે ગયા. તેણે એને જ્ઞાન એક જ પ્રકારનું હતું, અલગ અલગ નહોતું. ખ્યાલ આવ્યો? પણ એમની પરંપરાની અંદર ભગવાને કહેલી વાતોને વિજ્ઞાન સ્વરૂપે ન લેતા શ્રદ્ધા સ્વરૂપે લઈ ગયા, એટલે જ્ઞાન ખલાસ થઈ ગયું. પછી આ શ્રદ્ધાનું જ્ઞાન સાંપ્રદાયિક થઈ ગયું. કારણ કે શ્રદ્ધા બધાની અલગ અલગ થઈ ગઈ ને. સનાતન સત્ય અલગ અલગ નહોતું, પણ શ્રદ્ધાનું જ્ઞાન કેવું થઈ ગયું? કૃષ્ણ ભગવાને કીધું કે બધામાં હું છું અને મારામાં એ આત્મવત આત્મવત સર્વભૂતેશ્વરની વાત એમને કરી. શું કીધું? એમને કરી. પણ આપણે સમજી શક્યા નહીં. એ તત્વજ્ઞાનની વાત મહાવીરે કરી કે આત્મા સનાતન છે, દેહ સનાતન ના હોઈ શકે. દેહ તો કર્મ ભોગવવાનું સાધન છે. અને કૃષ્ણ ભગવાને પણ ગીતામાં આ જ કીધું કે હે અર્જુન, તું જે કહેશે કે મારે યુદ્ધ કરવું નથી, કારણ કે આ બધા જેને મારા માનવું છું એને મારે મારવાના જમીનના ટુકડા માટે. ત્યારે કૃષ્ણ ભગવાન કહે છે ના, આ જમીનનો ટુકડો નથી,
આ તારો ઉદય કર્મ છે. શું છે? તું અર્જુન નથી અને અર્જુનને ચલાવનારો પણ તું એનાથી સર્વથા મુક્ત એવો શુદ્ધાત્મા છું. અર્જુનને કુદરત ચલાવે છે. કોણ ચલાવે છે? કુદરત. કેમ ચલાવે છે? એના કર્મ પ્રમાણે. માટે તારે આ કરવું કે ના કરવું એ તારો સબ્જેક્ટ નથી. તું આનાથી સંપૂર્ણ જુદો એવો શુદ્ધાત્મા. તું જોયા કર કે અર્જુન શું કરે છે. તું ડખો ડખલ ના કરે એમાં. શું કીધું? અર્જુન શું કરે છે જોયા કર, એ તારો વિષય છે. અર્જુન શું કરે છે એમાં કરવું કે ના કરવું એ તારી પસંદગી નથી. અને ત્યાર પછી એ જ અર્જુન મહાભારતના યુદ્ધમાં યુદ્ધ કર્યું, લાખો લોકોની હિંસાના નિમિત્ત બન્યા ને એ અર્જુન એ જ અવતારે મોક્ષે ગયા. કારણ કે દિવ્ય ચક્ષુ, દિવ્ય ચક્ષુ ઇઝ ઇક્વલ ટુ સહાયક સમકિત. શું કીધું? ખ્યાલ આવ્યો ને? એટલે એમને તો સ્પષ્ટ વેદન હતું જ પોતાને, પરિણામ સ્વરૂપ હતું. એટલે આખું ટૂંકમાં તમને ખ્યાલ આવે કે કોઈ પણ અનુભવી પુરુષની વાત એ પક્ષપાતી હોય નહીં, અને જેની વાત પક્ષપાતી હોય તે અનુભવી પુરુષ હોય નહીં. આ સીધી સાદી વાત. શું કીધું? એ ભેદ ના પાડે, અભેદ કરે. શું કરે? કોઈ ભેદ કરતું હોય તો અભેદ કરે. એની દ્રષ્ટિ જ એવી હોય. જ્ઞાનીઓની દ્રષ્ટિ ભેદવાળી હોય જ નહીં. અજ્ઞાનીની દ્રષ્ટિ કેવી હોય? ભેદવાળી, જુદાઈ. સમજાય છે? સમય થઈ ગયો. આપણે છેલ્લી પ્રાર્થના બોલી લઈએ. કોઈને કંઈ એનાઉન્સ કરવાનું છે કે? ઓકે. હે અંતર્યામી પરમાત્મા, આપ દરેક જીવ માત્રમાં બિરાજમાન છો, તેમજ મારામાં પણ બિરાજેલા છો. આપનું સ્વરૂપ તે જ મારું સ્વરૂપ છે. મારું સ્વરૂપ શુદ્ધાત્મા છે. હે શુદ્ધાત્મા ભગવાન, હું આપને અભેદ ભાવે અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અજ્ઞાનતાએ કરીને મેં જે જે દોષો કર્યા છે તે સર્વ દોષોને આપની સમક્ષ જાહેર કરું છું. તેનો હૃદયપૂર્વક ખૂબ પસ્તાવો કરું છું અને આપની પાસે ક્ષમા પ્રાર્થું છું. હે પ્રભુ, મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો, અને ફરીથી આવા દોષો ક્યારે પણ ન કરું એવો દ્રઢ નિર્ણય નિશ્ચય કરું છું. આપ મને શક્તિ આપો. હે શુદ્ધાત્મા ભગવાન, આપ એવી કૃપા કરો કે અમને ભેદભાવ છૂટી જાય અને અભેદ સ્વરૂપ પ્રાપ્ત થાય. અમે તમારામાં અભેદ સ્વરૂપે તન્મયાકાર રહીએ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ.